नमस्कार खेडूत मित्रों, स्वागत है बधा मित्रों अमारी यूट्यूब चेनल में। हूँ छु आपनो मित्र भाविक वगासिया। तो मित्रों आ वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे मगफळी अने कपास ना भावो नवेम्बर मास दरमियान केवा रहेशे। तो जे आणंद कृषि यूनिवर्सिटी छे ते दर मास दरमियान वार्षिक विश्लेषण करती होय छे के क्या मास मां केवा भाव रहेशे। तो खास करीने नवेम्बर मास मां जे आणंद कृषि यूनिवर्सिटी नुं विश्लेषण छे ते प्रमाणे मगफळी अने कपास नुं बजार केवुं रहेशे ते विशेनी संपूर्ण माहिती वीडियो ना माध्यम थी जणावीशुं। तो વિડિયો જોતા પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને લાઈક કરીને બને એટલું શેર કરજો જેથી કરીને આપણી ઉપયોગી માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચતી રહે। તો ખાસ કરીને વાત કરીએ મગફળી, તો મગફળીનો સૌપ્રથમ તો આપણે તેલીબિયા પાક તરીકે ગણતરી કરવામાં આવતી હોય છે અને વાવેતરની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ભારત પ્રથમ નંબરે આવે છે। વાવેતરની દ્રષ્ટિએ ભારતનો પ્રથમ નંબર આવે છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત કરતા ચીન આગળ નીકળી જાય છે અને ભારત બીજા નંબરે રહે છે। તો 2019-20 દરમિયાન જે આ વર્ષ દરમિયાન જે વાર્ષિક ઉત્પાદન હોય છે તે વિશેના વાત કરીએ તો 129.30 લાખ ટન મગફળીનું ઉત્પાદન સાથે ચીન સૌથી ટોચ પર છે, ત્યારબાદ ભારત, અમેરિકા છે, સુદાન છે, નાઇજીરિયા છે, આ વગેરે દેશ છે। આ બધા દેશો છે મગફળી પકવતા દેશો છે અને આ વિશેષ પ્રમાણમાં આ બધા દેશોમાં મગફળીનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। આમાં અમેરિકા, નાઇજીરિયા, સુદાન જેવા દેશો છે એ મોટા ભાગે મગફળી પકવે છે। તો ખાસ કરીને મગફળી આ વખતે માર્કેટ કેવું રહેશે તે વિશેની વાત કરીએ તો જે પામ તેલ હોય છે તે મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતું હતું ભારતમાં, પરંતુ જે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2020માં જે પામ તેલ હોય છે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે અને જે પણ વેપારી મિત્રો ખરીદવા માંગતા હોય છે તો ત્યાં એના માટે સ્પેશિયલ એને લાયસન્સ લેવું પડે છે। એટલે જે લાયસન્સની પ્રક્રિયા જટિલ બની ગઈ હોવાથી જે પામ તેલની આયાત છે તે ઘટી ગઈ છે। આને પરિબળે જે મગફળીનું જે માર્કેટ છે એ સાનુકૂળ રહેવા બાબત રહેશે, એટલે કે આગામી સમય દરમિયાન માર્કેટમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે। તો આ જે નવેમ્બર મહિનો છે આ માસ દરમિયાન જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે તે દર વર્ષે વાર્ષિક અનુમાન જાહેર કરતી હોય છે, તે પ્રમાણે તે દર મહિનાનું વિશ્લેષણ પણ કરતી હોય છે। તો આ વિશ્લેષણ પ્રમાણે નવેમ્બર મહિનામાં 950 થી લઈ અને 1050 સુધી મગફળીના ભાવ રહી શકે છે, એટલે ધારણા કરતા થોડા નીચા રહી શકે છે, પરંતુ આગામી સમય દરમિયાન મગફળીના ભાવો થોડા વધુ ઊંચા જઈ શકે છે। એટલે હાલ પૂરતું આ નવેમ્બર માસનું અનુમાન છે તે પ્રમાણે 950 થી લઈ 1050 સુધીના ભાવ રહી શકે છે। તો હવે વાત કરીએ આપણે કપાસની, તો કપાસ એ ભારતમાં જે રોકડિયા પાક તરીકે તેની ગણતરી કરવામાં આવે છે અને ખેડૂત મોટાભાગના ખેડૂતો કપાસ પર સારા એવા નિર્ભર હોય છે। તો ખાસ કરીને ઔદ્યોગિક રીતે અને કૃષિ ક્ષેત્રમાં કપાસનો મહત્વનો ફાળો પણ ભજવતો એક ભાગ ભજવે છે કપાસ, એટલે કપાસનું ઉત્પાદન ખેડૂતને રોકડિયા પાક તરીકે ગણવામાં આવે છે। અને કપાસના ઉત્પાદનની વાત કરીએ તો ભારત બીજા નંબરે આવે છે, જ્યારે વપરાશ, નિકાસ અને બધા જ બાબતોમાં ભારત છે એ બીજા નંબર પર આવે છે। એટલે કપાસ એક મહત્વનો પાક છે ભારતમાં અને ઘણા ખરા ભાગોમાં વાવેતર કરવામાં આવે છે, ખાસ કરીને ચીન છે, યુએસએ છે, તેમજ ગ્રીસ છે, આર્જેન્ટિના છે, તેમજ જર્મની છે, બ્રાઝિલ છે, આ બધા દેશોમાં કપાસનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરવામાં આવતું હોય છે। પરંતુ જે બીજા નંબરના દેશ તરીકે આવે છે એમાં ભારત ઉત્પાદનની દ્રષ્ટિએ, વપરાશની દ્રષ્ટિએ તેમજ નિકાસની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે। તો કપાસના ભાવો આ વખતે નીચા રહેવા પામ્યા હતા, એનું કારણ મુખ્યત્વે એ હતું કે લોકડાઉનના સમયમાં જે પરિવહન હતું તે બંધ હતું, તેમજ દક્ષિણના ભાગોમાં જે કાપડની મિલો છે ત્યાં મોટા ભાગનો કપાસનો નિકાસ થતો હોય છે, પરંતુ આ વખતે લોકડાઉનના પરિબળોને હિસાબે કપાસની માંગ થોડી નીચી રહી હતી, આને લીધે જે ભાવો પણ નીચા રહ્યા હતા। પરંતુ જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે તે વાર્ષિક વિશ્લેષણ કરતી હોય છે તે પ્રમાણે નવેમ્બરના વિશ્લેષણ પ્રમાણે તેમનો અંદાજ છે કે આ વર્ષે 1020 થી લઈ અને 1170 સુધીના ભાવ કપાસના નવેમ્બર માસ દરમિયાન રહેશે, તેમજ આગામી સમય દરમિયાન હજી કપાસની સારી એવી માંગ નીકળશે અને આના લીધે ભાવ પણ હજી સારા એવા વધશે કપાસના, કારણ કે જે લોકડાઉનને કારણે જે કપાસને આવક હતી એ સતંદર એ ઓછી હતી અને નિકાસ પણ ઓછી હતી, પરંતુ હવે જરૂરિયાત વધશે કાપડની મિલોમાં, આને લીધે ભાવ સારા એવા વધશે, એટલે જે ખેડૂત મિત્રો માટે સારા સમાચાર ચોક્કસથી કહી શકાય। એટલે આગામી સમય દરમિયાન હજી પણ મોટા ભાવ વધી શકે છે, એટલે હાલના અનુમાન પ્રમાણે નવેમ્બર માસમાં 1020 થી લઈ અને 1170 સુધીનો ભાવ રહેશે તેવું આણંદ કૃષિ યુનિવર્સિટીનું અનુમાન છે।